નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હમણાં જ અગાઉ જે દાખલો ચોપડીનો દાખલા નંબર 5 ગણ્યો, મને એવું થાય છે કે એના કરતાં એક સારો દાખલો બનાવી શકાય, એટલે મેં હજુ એવો જ એક દાખલો બનાવ્યો છે જેની આપણે ગણતરી કરવાના છીએ. ખબર ના પડે તો આપણે પૂછીશું કે તારા અને લીલા આ બંને 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તેઓ સીમાને 1/5 ભાગે પ્રવેશ આપે છે. હવે પ્રવેશ વખતે નીચે પ્રમાણેની બાકીઓ હતી. સામાન્ય અનામત 31,000 હતું, આકસ્મિક અનામત 19,000 હતી, રોકાણ વધઘટ અનામત 10,000 હતું, કારીગર અકસ્માત વળતર ભંડોળ 23,000 હતું, કારીગર નફાભાગ ભંડોળ 15,000 હતું, નફા નુકસાન ખાતું આ ઉધાર બાકી છે એટલે કે ખોટ છે તે 7,000 હતી, જાહેરાત ઝુંબેશ ખર્ચ 8,000, સંશોધન અને વિકાસ ખર્ચ એ આપેલું નથી 5,000, કારીગર અકસ્માતનો દાવો આ ખાસ યાદ રાખજો કે કોઈ કારીગરને વાગ્યું તો એનો દાવો 8,000 છે, અને રોકાણોની કિંમત 45,000 હતી તે ઘટીને 40,000 થઈ ગઈ. તો પહેલામાં પહેલું આપણે કયો નફો વેચવા જેવું છે તો એકત્રિત નફો અને અનામતો શોધી કાઢીએ. તો સામાન્ય અનામત વેચાય તો કે હા વેચાય, એટલે આપણી પાસે એક આ છે. આકસ્મિક અનામત વેચાય તો કે હા વેચાય, એટલે આપણે વેચાશે. રોકાણ વધઘટ અનામત વેચાય તો કે આ વેચાય, પણ રોકાણોમાં વધઘટ ના થઈ હોય તો. પણ અહીંયા તમે દેખો રોકાણો 45,000 હતા, એમાંથી ઘટીને 40,000 થયા, તો કેટલો ઘટાડો થયો? 5,000. તો એ 5,000 સામાંથી ઓછા થઈ જશે રોકાણો વધઘટ અનામતમાંથી. તો રોકાણ વધઘટ અનામત છે 10,000, પણ રોકાણોમાં કેટલો ઘટાડો થયો? 5,000. તો એ 5,000 આમાંથી લઈ લેશે, તો 10 માંથી 5 જશે, એટલે રોકાણ વધઘટ અનામત આપણે કેટલું વેચાશે? ખાલી 5,000. 10 માંથી 5 એમાં જશે. એ જ રીતે કારીગર અકસ્માત વળતર ભંડોળ 23,000 છે, પણ એનો દાવો હોય તો એ બાદ કરવાનો હતો. નીચે લખ્યું છે કારીગર અકસ્માતનો દાવો 8,000 છે, તો આપણે આ 23,000 છે આપણી જોડે, એમાંથી 8,000 તો જે અકસ્માતમાં દાવો થયો એને આપી દઈશું. તો 23 માંથી 8 જતા રહેશે, એટલે આમાંથી ખાલી 15,000 વેચાશે. તો આમાંથી 5,000 વેચાશે, આ યાદ રાખશું. કેમ 5,000? તો 10 હતા એમાંથી 5 પેલા ઘટાડો થયો એમાં આપી દઈશું, એટલે અહીંયા પાત્ર છે. એ જ રીતે કારીગર અકસ્માત ભંડોળ 23,000 છે, પણ એમાંથી દાવો અકસ્માતનો 8,000 બાદ કરી દઈશું, તો આપણે આપણને કેટલા થશે? તો આપણને વેચવા મળશે કેટલા? 15,000. ત્યાર પછી જે કારીગર નફા ભાગ ભંડોળ 15,000, તો યાદ રાખવાનું કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું છે, એટલે એને વેચાશે નહીં, એટલે આપણે કહી દઈએ કે આ નહીં વેચાય. ત્યાર પછી નફા નુકસાન ખાતું તો બધી ખોટ છે, તો નફા નુકસાન ખાતું ખોટ છે એટલે વેચાશે, પણ અલગ નિશાન કરીએ ઉધારે. તો કેવું કંઈક અલગ નિશાન કરીએ આવું કરીએ કે આને લેવાશે. ત્યાર પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ આ લેવાશે, આ વાસ્તવિક મિલકત છે, અને સંશોધન અને વિકાસ ખર્ચ 5,000 એને બી લેવાશે. તો આ રીતે 1, 2, 3 આ નુકસાન છે એટલે એને મારી વાળીશું, અને 1, 2, 3, 4 આ અનામતો છે એટલે આપણે વહેંચી લઈશું જૂના પ્રમાણે. તો બે સ્થિતિ છે, ક્યારે જો જૂના ભાગીદારો ચોપડે દર્શાવવા માંગતા ના હોય, તો પહેલી કન્ડિશન આપણે અહીંયા લખવી પડશે. તો લખી દો પહેલી કન્ડિશન, એ ચોપડે ઉપરની બાકી દર્શાવવા ન માંગતા હોય. તો આ પરિસ્થિતિમાં આપણે શું કરીએ છીએ? તો આ બધી જ વસ્તુઓ જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં વેચશે. કયો? એકત્રિત નફો અને નુકસાન અને વાસ્તવિક મિલકતો. તો હવે એમની ગણતરી બતાવી. તો સૌ પ્રથમ એકત્રિત નફો વેચી લઈશું. તો પહેલી અમાઉન્ટ શું આવશે? અંદર જે જે વાતો છે સામાન્ય અનામત, તો લખીશું સામાન્ય અનામત ખાતે ઉધાર 31,000, પછી આકસ્મિક અનામત ખાતે ઉધાર 19,000, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર. હવે 10,000 ને છે 10,000, પણ 5,000 બાદ થઈ જશે એટલે વેચાશે કેટલા? 5,000. પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર છે 23, પણ 8,000 પેલા દાવામાં જશે એટલે અહીંયા રહેશે કેટલા? 15,000. તો આટલી વસ્તુ વેચાશે. આ બધી જ વસ્તુનું ટોટલ કેટલું થશે? 31 માં 19 ઉમેરશે 50,
50 ને 5 55 ને 15 70000 થશે. આ 70000 જે જૂના ભાગીદારો છે તારા અને લીલા એ 3:2 ના પ્રમાણમાં વેચશે. તો શું થશે કે તારાના મૂડી કે ચાલુ ખાતે અને તે લીલાના મૂડી કે ચાલુ ખાતે તો 70000 એના કેટલા 3 આવશે. 14 70 એટલે 74 42 અને 70000 ગુણ્યા 2 14 28. તો આ રીતે પહેલી 31 નફો જે હોય તે જૂના પ્રમાણમાં વેચી લેશે. ત્યારબાદ બાજી લખીશું, બાજી 31 નફો ને અનામતો જૂના પ્રમાણમાં વેચી વહેંચ્યું તેને પહેલી હશે. બીજી હશે નુકસાન અને વાસ્તવિક મિલકતો. તો એ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે. તો લખીશું તારાના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, લીલાના મૂડી કે ચાલુ ખાતે ઉધાર. તે શું છે તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે. તો નફા નુકસાન ખાતે કૌંસમાં લખવાની ઉધાર બાકી કેટલી છે? 7000. પછી તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે આપેલા છે 8000 અને તે સંશોધન અને વિકાસ ખર્ચ ખાતે કેટલા છે? તો કે 5000. તો 3 નું ટોટલ કરો તો 8 ને 7 15000, 15 ને 5 20000 થશે. તો આ 20000 કયા પ્રમાણમાં? 3:2 ના પ્રમાણ. તો 20000 ગુણ્યા 3 અને 20000 ગુણ્યા 2 તો 5 4 20 એટલે 4 3 12000 આવશે અને 4 2 8000 આવશે. બાજી નુકસાન અને અવાસ્તવિક મિલકતો જૂના પ્રમાણમાં માંડી વાળ્યા. હવે પેલી જે બે વાતો છે કઈ? એક તો રોકાણ વધઘટ અને એ બેની અસર તો કરવાની, તો એની આમદ બી લખાશે. તો એની આમદ લખાય ત્રીજી આમદ કે રોકાણ વધઘટ. પણ પહેલું શું છે? હા, રોકાણ વધઘટ. તો રોકાણમાં કેટલા ઘટાડો થયો છે? 5000. એના માટે વાપરીએ શું? રોકાણ વધઘટ ભંડોળ. તો રોકાણ વધઘટ ભંડોળ ઉધાર થશે. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર. તે લઈ કોણ ગયું? રોકાણો ખાતે. પૈસા રોકાણ વાળા લઈ ગયા, એટલે રોકાણ જે લઈ જાય એના ખાતે જમા લખીશું. કેટલા હજાર લઈ જાય? તો કે 5000. પેલા 45 ના 40 થયા, એક બાજી લખાશે રોકાણો ની કિંમત માં શું થયો? ઘટાડો થયો. એની જોગવાઈ આપણે અહીંયા કરી. એવી જ રીતે કાર્યકર અકસ્માત વળતર ભંડોળ, એવી જ રીતના કામદાર અકસ્માત નો દાવો. તો આ હતું કામદાર અકસ્માત વળતર ભંડોળ હતું 23000, એમાંથી 8000 નો દાવો હતો. તો એ 8000 ની વ્યવસ્થા આપણે કામદાર અકસ્માત વળતર ભંડોળ માંથી કરી. તો એની નોંધ આવશે કે કામદાર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. કેટલાની વ્યવસ્થા કરી? 8000. ને લઈ કોણ ગયું? તો કે તે કામદાર અકસ્માત ના દાવા ખાતે. તો આ દાવાની વ્યવસ્થા અહીંથી કરી. બાજી
કારીગર અકસ્માત વળતરના દાવાની જોગવાઈ થઈ. તો આ બે આમનો તો બંને પરિસ્થિતિમાં આવશે. હવે બીજી પરિસ્થિતિ હતી બી, જો આપણે દર્શાવવા માંગે તો આજે અનામતો છે એકત્રિત નફો છે આ વાસ્તવિક મિલકતો છે, જો તેઓ ચોપડે દર્શાવવા માંગે તો શું કરવાનું? તો આપણે અત્યારે જે અનામતો કરી એનો જ ઉપયોગ કરીએ. કુલ વહેંચવા પાત્ર અનામતો, તો આપણે અનામતોમાં ગણી છે કે ટોટલ 70,000 થાય છે, તે છતાં એ લખવું હોય તો લખી દઈએ. સામાન્ય અનામત 31,000, આકસ્મિક અનામત 19,000, રોકાણ વધઘટ ભંડોળ 5,000 અને કામદાર અકસ્માત ભંડોળ 15,000. આમ ટોટલ 70,000 થશે. 12, અવાસ્તવિક મિલકતને નુકસાન, તો નફા નુકસાન ખાતું એ આપેલું છે 7,000. ત્યાર પછી છે જાહેરાત ઝુંબેશ ખર્ચ 8,000 અને સંશોધન અને વિકાસ ખર્ચ 5,000, એટલે ટોટલ થયા 20,000. તો 70 માંથી 20 ગાય તો રહ્યા કેટલા? 50,000. આ શું થઈ? ચોખ્ખી અનામત. હવે આ ચોખ્ખી અનામતમાં નવા ભાગીદારનો ભાગ તો નવો છે સીમા, તો લખવાનું સીમાનો ભાગ કેટલો છે? 50,000 ગુણ્યા 1/5, એટલે સીમાનો ભાગ કેટલો થશે? 10,000. સીમાનો ભાગ 10,000. બીજું, આ ભાગ જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં વહેંચશે, તો જ્યારે ખાલી ભાગ જ આપ્યો હોય ત્યારે ત્યાગનું પ્રમાણ એ જૂના પ્રમાણ જેટલું થશે. તો અહીંયા લખી દઉં, ત્યાગનું પ્રમાણ એ જૂના પ્રમાણ જેટલું હોય, એટલે કે 3/2 થશે. બસ, તો હવે અહીં આમનો પણ નવા ભાગીદારના મૂડી ખાતે શું થાય? તો સીમાના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કેટલા? 10,000. તે તારાના મૂડી કે ચાલુ ખાતે, તો 10,000 ગુણ્યા 3/5 એટલે આવશે 6,000. અને તે લીલાના મૂડી કે ચાલુ ખાતે કેટલા? 10,000 ગુણ્યા 2/5, તો 4,000. બાજે શું લખાશે? ચોખ્ખી અનામતનો સીમાનો ભાગ, તેના સીમાનો ભાગ જૂના ભાગીદારોએ ત્યાગના પ્રમાણમાં વેચ્યો તેના, એ આ બાજે આપણે આગળ લખેલી છે. તો આ રીતે આજનો આવો બીજો દાખલો પણ ગણી, જેથી વધારે પ્રેક્ટિસ થાય આવા દાખલાઓ ઘરેથી આપીશું. નમસ્કાર.